हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बीकॉम सेमेस्टर 6। नमस्ते, श्री शिक्षा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी। बीकॉम सेमेस्टर 6 अकाउंटिंग 6 रेफरेंस बुक इज द रेफरेंस बुक वी आर यूजिंग बीएसआर प्रकाशन यूनिट 4 स्टूडेंट ब्रांच अकाउंटिंग पेज नंबर 131 सम नंबर 50 आंसर फर्स्ट स्टूडेंट आपणे लास्ट सम इनकम्प्लीट हतो फर्स्ट आपणे एने कम्प्लीट करिए पेज नंबर तमारी बुक में ओपन राखजो 131 सम नंबर 50 50 एमां लास्ट ट्रांजेक्शन अमुक बाकी छे एनी एंट्रीज आपवानी आपणे बाकी हती कैश रिसीव्ड फ्रॉम हेड ऑफिस फॉर एक्सपेन्स एमां रेंट आप्युं छे 24,000 बुक में હવે આ 24,000 ની એન્ટ્રી આપણે કરવાની છે રેન્ટ એક્સપેન્સ છે તો ફર્સ્ટ આપણે રેન્ટ ની એન્ટ્રી કરીએ છીએ ફર્સ્ટ બ્રાન્ચ એકાઉન્ટ માં આપણે લખીએ છીએ એક્સપેન્સ બધા બ્રાન્ચ માં ડેબિટ સાઈડ અને ઇન્કમ બધી ક્રેડિટ સાઈડ રેન્ટ 24,000 ફર્સ્ટ એન્ટ્રી અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માં ડેબિટ સાઈડ આપણે બનાવ્યું છે એ ટુ રેન્ટ 24,000 ब्रांच एकाउंट में डेबिट साइड टू सैलरी बन्ने नी बधानी बे बे इफेक्ट आवे छे टू सैलरी 36,000 एना पछी स्टेशनरी 5600 स्टेशनरी 5600 એ પણ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ સ્ટેશનરી 5600 ફર્સ્ટ ઇફેક્ટ અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ સ્ટેશનરી 5600 એના પછી પીટી કેશ એક્સપેન્સ ફ્રોમ હેડ ઓફિસ હેડ ઓફિસનો છે એટલા માટે પીટી કેશ આપણે એકાઉન્ટ બનાવ્યું છે એમાં ડેબિટ સાઈડ આપણે લખીએ છીએ હેડ ઓફિસનો છે એટલા માટે ડેબિટ સાઈડ ટુ પીટી કેશ એક્સપેન્સ ફ્રોમ હેડ ઓફિસ 4500 ફર્સ્ટ ઇફેક્ટ અને સેકન્ડ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ પીટી કેશ 4500 એક એન્ટ્રી આપણે આપી પીટી કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ પીટી કેશ એક્સપેન્સ 4500 અને સેકન્ડ બ્રાન્ચ એકાઉન્ટમાં પણ ડેબિટ સાઈડ 4500 બંને બાજુ સિમિલર એના પછી કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ ડેટર્સ પાસેથી તમને કેશ રિસીવ્ડ થાય છે કેશ રિસીવ્ડ થાય છે તો કેશ બિઝનેસમાં આવે છે તો આપણે લખીએ છીએ કેટલું આવ્યું છે 489,500 બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય કેશ રિસીવ્ડ 489,500 ફર્સ્ટ ઇફેક્ટ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ ડેટર્સ પાસેથી રિસીવ્ડ થાય છે તો આપણે ડેટર્સ એકાઉન્ટ બનાવેલું છે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય કેશ રિસીવ્ડ 489,500 બે ઇફેક્ટ ડેટર્સમાં ક્રેડિટ અને બ્રાન્ચ એકાઉન્ટમાં પણ ક્રેડિટ એના પછી આપ્યું છે બ્રાન્ચ પીટી કેશ એક્સપેન્સ બ્રાન્ચ પીટી કેશ એક્સપેન્સ આપ્યો છે પીટી કેશ એક્સપેન્સમાં ક્રેડિટ સાઈડ 6700 હેડ ઓફિસનો હોય તો ડેબિટ સાઈડ સિમ્પલ હોય તો ક્રેડિટ સાઈડ બ્રાન્ચનો આપ્યો છે તો ક્રેડિટ સાઈડ હેડ ઓફિસનો હોય તો ડેબિટ સાઈડ બાય પીટી કેશ એક્સપેન્સ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 6700 અને સેકન્ડ ઇફેક્ટ
प्रॉफिट एंड लॉस अकाउंट में डेबिट साइड टू पीटी कैश 6700 पीटी कैश एक्सपेंस छें ब्रांच नो छे तो पीटी कैश एक्सपेंस में क्रेडिट साइड અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ હેડ ઓફિસનો હોય તો પીટી કેસ એક્સપેન્સમાં ડેબિટ સાઇડ અને બીજી ઇફેક્ટ બ્રાન્ચમાં ડેબિટ સાઇડ હેડ ઓફિસનો હોય તો પીટી કેસમાં ડેબિટ સાઇડ અને બ્રાન્ચમાં ડેબિટ સાઇડ જ્યારે બ્રાન્ચનો હોય ત્યારે પીટી કેસમાં ક્રેડિટ સાઇડ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ કેલ્ક્યુલેટ ડેપ્રિશિએશન 10% ઓન ફર્નિચર ફર્નિચર ઉપર 10% ડેપ્રિશિએશન કીધું છે फर्निचर नो अकाउंट आपणे फर्स्ट જોઈએ એમાં આપણે લખ્યું છે ફર્નિચર એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ 20000 છે બુકમાં આપી છે એ લખી છે ક્લોઝિંગ બેલેન્સ આપેલી નથી ક્લોઝિંગ બેલેન્સ માટે એને આપણને ક્વેશ્ચન માર્ક આપ્યો છે એટલા માટે જે અવેલેબલ છે ફર્નિચર બાકી કોઈ પરચેસ કે સેલ્સ કર્યું નથી તો ઓપનિંગ ઉપર જ તે આપણે ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરીએ છીએ ઓપનિંગ બેલેન્સ આપ્યું છે 20000 20000 ઉપર ડેપ્રિશિએશન નો રેટ આપ્યો છે 10% 20000 ના 10% એટલે ડેપ્રિશિએશન આવે છે 2000 ટોટલ ફર્સ્ટ મારી દઈએ છીએ ફર્નિચર એકાઉન્ટ ક્લોઝ કરી દઈએ છીએ 20000 એમાંથી એનો ડેપ્રિશિએશન 2000 માઇનસ કરીએ છીએ તો રિમેનિંગ આવે છે 18000 18000 એ તમને મળે છે ક્લોઝિંગ બેલેન્સ ફર્નિચરની જે આઈપી નહોતી ક્વેશ્ચન માર્ક હતો એ આપણને હવે મળી ગઈ છે ડેપ્રિશિએશનની બીજી ઇફેક્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ प्रॉफिट एंड लॉस अकाउंट में डेबिट साइड आप लखी है 2000 डेप्रिशिएशन ऑन फर्निचर टू डेप्री ऑन फर्निचर 2000 बधा एडजस्टमेंट कम्प्लीट थी गया है फर्स्ट जो इनवॉइस प्राइस वालो बाकी है एक वक्त फरी ने रिपीट कर दू लास्ट विडियोज में आप डिस्कस करेलू है सैकेंड टाइम रिपीट करू छू स्टूडेंट्स प्लीज केरफुली समझो એની આપણે વર્કિંગ નોટ કરેલી છે જ્યાં ઇન્વોઇસ પ્રાઇસ લખ્યું છે એક ઓપનિંગ સ્ટોક આપ્યો છે બ્રાન્ચ સ્ટોક એમાં બ્રેકેટમાં કીધું છે ઇન્વોઇસ પ્રાઇસ એટલે ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ સ્ટોક આપ્યો છે 54000 આપણે વર્કિંગ નોટ આગળ કરેલી છે તો ઇન્વોઇસ પ્રાઇસ આપ્યો છે તો ફર્સ્ટ આપણે બ્રાન્ચનો ઓપનિંગ સ્ટોક 54000 છે એ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખેલો છે આ ઇન્વોઇસ પ્રાઇસે લખ્યો છે અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે કોસ્ટ પ્રાઇસે લખીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટ આપણે પ્રિપેર કર્યું હતું ત્યારે આપણે એની કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરેલી છે વર્કિંગ નોટમાં એ આપણે લખીએ છીએ જે આપણે આગળના સેશનમાં ડિસ્કસ કરેલું છે ઓપનિંગ સ્ટોક 45000 સેમ સેકન્ડ એન્ટ્રી ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 66000 તો એ આવે છે બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ સ્ટોક 66000 જે આપેલો છે એ 66000 અને ઇન્વોઇસ પ્રાઇસ જે છે એવી જ રીતે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ બાય ક્લોઝિંગ સ્ટોક પણ કઈ પ્રાઇસે કોસ્ટ પ્રાઇસે અથવા કોસ્ટ પ્રાઇસે કોસ્ટ પ્રાઇસ આવે છે 55000 સેકન્ડ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ એમાં પણ શું કીધું છે બ્રેકેટમાં ઇન્વોઇસ પ્રાઇસે કીધું છે હવે બે વચ્ચેનો ઓપનિંગ સ્ટોકમાં ડિફરન્સ કેટલો આવે છે ઓપનિંગ સ્ટોક 54000 છે અને કોસ્ટ પ્રાઇસ મળી 45000 એટલે ડિફરન્સ આવે છે 9000નો તો એ આપણે લખીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ આપણે બનાવ્યું છે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ એમાં આપણે લખીએ છીએ બાય ઓપનિંગ બેલેન્સ 9000 બે વચ્ચેનો ડિફરન્સ 54000 માઇનસ 45000 ઓપનિંગ બેલેન્સ 9000 અને ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ ઇન્વોઇસ પ્રાઇસ 66000 અને એનો ડિફરન્સ આવ્યો છે 66000 અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે ક્લોઝિંગ સ્ટોક આવ્યો 55000 એટલે 11000 એ આપણે લખીએ છીએ ટ્રુ ક્લોઝિંગ બેલેન્સ 11000 ક્લિયર આટલું આ ડિફરન્સની એન્ટ્રી આપી હવે આ ડિફરન્સને આપણે બ્રાન્ચમાં લઈ જવાનો છે તો બ્રાન્ચમાં લઈ જવા માટે આપણે લખીએ છીએ બ્રાન્ચમાં લઈ જવા માટે આપણે લખીએ છીએ
બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ 11000 જે ક્લોઝિંગ નો ડિફરન્સ આવ્યો છે એ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ 11000 સેમ એવી જ રીતે ઓપનિંગની અમાઉન્ટ આપી છે 9000 તો આપણે લખીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ ટુ બ્રાન્ચ 9000 બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે હવેની એન્ટ્રી આપણે 11000 અને 9000ની બ્રાન્ચમાં જોઈ લઈએ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ 11000 અને ટુ બ્રાન્ચ ટુ બાય બ્રાન્ચ સ્ટોક રિઝર્વ 9000 બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ એના પછી હવે સેકન્ડ છે ગુડ્સ રિસીવડ ફ્રોમ હેડ ઓફિસ હેડ ઓફિસ પાસેથી ગુડ્સ રિસીવડ થાય છે એની આપણે એન્ટ્રી આપી છે 5,52,000 ઇનવોઇસ પ્રાઇસ છે એટલે આપણે એન્ટ્રી આપી છે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ઇનવોઇસ પ્રાઇસની એન્ટ્રી ફર્સ્ટ એ જોઈ લઈએ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ 5,52,000 બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ એટલે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ 5,52,000 અને ગુડ સેન્ડ ટુ બ્રાન્ચમાં ક્રેડિટ સાઇડ બ્રાન્ચ 5,52,000 આ ઇનવોઇસ પ્રાઇસ આપી હવે એની કોસ્ટ પ્રાઇસ કેટલી છે એની વર્કિંગ નોટ જોઈ લઈએ જો 120 એ 100 તો 5,52,000 એ કેટલા એટલે એની કોસ્ટ પ્રાઇસ આપણને મળી છે 4,60,000 ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ એટલે 5,52,000 માઇનસ 4,60,000 ડિફરન્સ કેટલો આવ્યો 92,000 નો 92,000 ની ઇફેક્ટ આપણે આપવાની છે આ જે આઈપી એનાથી રિવર્સ અત્યારે આપણે શું આઈપી બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ તો હવે શું આપવાની ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડિફરન્સ આવ્યો છે ઈ 92,000 ઓપોઝિટ એન્ટ્રી પહેલી શું આપી બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ હવે ઈ જે ડિફરન્સની એન્ટ્રી આપવાની છે માં શું આવે છે ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 92,000 ડિફરન્સ કેટલો આવ્યો તો 5,52,000 માઇનસ 4,60,000 એટલે 92,000 સેકન્ડ હતું ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ હેડ ઓફિસથી ગુડ્સ રિટર્ન આવે છે ઇનવોઇસ પ્રાઇસ 6,000 તો આપણે 6,000ની એન્ટ્રી શું આપી ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ તો ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લખ્યું છે ટુ બ્રાન્ચ 6,000 ને બ્રાન્ચમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 6,000 હવે એનો ડિફરન્સ આવ્યો તો 6,000 એની ઇનવોઇસ પ્રાઇસ છે અને કોસ્ટ પ્રાઇસ 5,000 મળી છે તો ડિફરન્સ 1,000 એનાથી ઓપોઝિટ એન્ટ્રી આપવાની આમાં ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ ડેબિટ કર્યું છે તો આમાં ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ ક્રેડિટ થશે બાય બ્રાન્ચ 1,000 ડિફરન્સ 1,000 નો તો એની ઓપોઝિટ એન્ટ્રી શું થશે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 1,000 ક્લિયર ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ બધી એન્ટ્રી આપણે અત્યારે કમ્પ્લીટ કરી દીધી છે હવે એકાઉન્ટ ક્લોઝ કરતા જઈએ ફર્સ્ટ એકાઉન્ટ આપણી પાસે છે ડેટર્સ એકાઉન્ટ આપણે ક્લોઝ કરવાનું છે ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ આપણી પાસે અવેલેબલ છે ડેટર્સની અને ક્રેડિટ સેલ્સ હતું એટલે ટોટલ મારો છો એટલે ડેટર્સનો ટોટલ આવે છે 5,90,600 5,90,600 એ તમે ક્રેડિટ સાઇડ લાવો છો એમાંથી ક્રેડિટ અમાઉન્ટ બધી લેસ કરો છો તો ડિફરન્સ મળે છે 77,000 એ તમને કહેવાય છે ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ આવે છે ડિફરન્સ એ કહેવાશે ક્લોઝિંગ બેલેન્સ બુકમાં તમને ઓપનિંગ બેલેન્સ ડેટરની 36,000 આપી છે ક્લોઝિંગ બેલેન્સ આપી નથી ડિફરન્સ આવે એને કહેવાશે ક્લોઝિંગ બેલેન્સ 77,000 જે ક્વેશ્ચન માર્ક હતો એ તમને ફાઇન્ડ કર્યું તે મળી ગયું છે આ જે 77,000 છે એ ક્યાં લઈ જવાના છે હવે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં જે ક્લોઝિંગ બેલેન્સ લખી છે ત્યાં
by closing balance એમાં સ્ટોક ની એક તમે લખી હતી 66000 હવે આપણે શું લખીએ છીએ ડેટર્સ ની અંદર 77000 એના પછી સેકન્ડ એકાઉન્ટ આપણી પાસે છે ઈ આપણે અહીંયા લાવ્યા 77000 ડેટર્સ ની બેલેન્સ સેકન્ડ એકાઉન્ટ આપણી પાસે છે પીટી કેશ એકાઉન્ટ પીટી કેશ નો ડેબિટ સાઈડ નો ટોટલ આવે છે 7500 એ ટોટલ તમે ક્રેડિટ સાઈડ લાવો છો 7500 ડિફરન્સ આવે છે 800 એને કહેવાશે ક્લોઝિંગ બેલેન્સ 800 આ ક્લોઝિંગ બેલેન્સ પીટી કેશ ની પણ આવી જ રીતે બ્રાન્ચ એકાઉન્ટ માં ક્રેડિટ સાઈડ તમે લાવ્યા બાય ક્લોઝિંગ બેલેન્સ એમાં પીટી કેશ તમે લખ્યું 800 થર્ડ એકાઉન્ટ ફર્નિચર 20000 એ ક્લોઝ કરો છો તો 20000 માંથી 2000 એ પ્રી માઇનસ કર્યો તો ફર્નિચર નું ક્લોઝિંગ બેલેન્સ મળ્યું 18000 તો ફર્નિચર ની ક્લોઝિંગ બેલેન્સ બ્રાન્ચ એકાઉન્ટ માં ક્રેડિટ સાઈડ 18000 છે ક્વેશ્ચન માર્ક હતા એ ત્રણેય એકાઉન્ટ ક્લોઝ કરીને આપણે ફાઇન્ડ કરી લીધી હવે નેક્સ્ટ બધા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે હવે ડેટર્સ પીટી કેશ ફર્નિચર આપણે ક્લોઝ કર્યું એના પછી હવે આપણે ક્લોઝ કરીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ જે પ્રમાણે બનાવ્યા છે એ જ પ્રમાણે આપણે ક્લોઝ કરતા જઈશું 66000 77 800 અને 18000 ટોટલ તમે કરો છો એટલે આઉટર કોલમ આવે છે 161800 ક્રેડિટ સાઈડના ટોટલમાંથી ડેબિટ સાઈડનો ટોટલ માઇનસ કરો છો એટલે તમને ડિફરન્સ બ્રાન્ચનો આવે છે 86200 86200 ટોટલ આવે છે 833300 ક્રેડિટ સાઈડનો એ ટોટલ તમે ડેબિટ સાઈડ લાવો છો 833300 એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે આવે છે 86200 એ કહેવાશે તમારો બ્રાન્ચ પ્રોફિટ 86200 આ બેલેન્સ ક્યાંય તમારે લઈ જવાની નથી આ જ પ્રોફિટ જો તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવે છે તો તમારો સમ સાચો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં પણ સિમિલર આ જ પ્રોફિટ તમને મળવો જોઈએ હવે આ ક્યાંય કેરી ફોરવર્ડ થતો નથી એઝ ઇટ ઇઝ આ બ્રાન્ચનો પ્રોફિટ રાખવાનો છે એના પછી બ્રાન્ચ સ્ટોક રિઝર્વ ઓપનિંગ બેલેન્સ 9000 ક્લોઝિંગ બેલેન્સ 11 અને આપણે એની ઓપોઝિટ એન્ટ્રી કરી એટલે ટોટલ થઈ જાય છે 20000 એટલે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ઓલવેઝ ક્રેડિટ થઈ ઓલવેઝ ટેલી થઈ જશે 20000 એકાઉન્ટ બંધ થઈ જાય છે બંને બાજુ સિમિલર છે એના પછી નેક્સ્ટ એકાઉન્ટ આપણું છે ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ એમાં આપણે ફાઇન્ડ કરીએ બ્રાન્ચ એકાઉન્ટ 92 અને બ્રાન્ચ એકાઉન્ટ 6000 ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે આવે છે 5,53,000 5,53,000 તમે ડેબિટ સાઈડ લાવો છો એમાંથી 92,000 અને 6,000 માઇનસ કરો છો ડિફરન્સ આવે છે 4,55,000 આ તમને જે ડિફરન્સ આવે છે એ ક્યાં લઈ જવાનો છે ટ્રેડિંગ એકાઉન્ટમાં 4,55,000 ટ્રેડિંગ એકાઉન્ટમાં તમે ગુડ સેન્ડ ટુ બ્રાન્ચનો ટોટલ લાવો છો એ અહીંયા આવે છે તમને ગુડ્સ રિસીવ્ડ 4,55,000 હવે અહીંયા સમજો 4,55,000 તમે પરચેસની સામે લખો પરચેસનો કહેવાય ગુડ્સ તમને રિસીવ્ડ થાય છે હેડ ઓફિસ પાસેથી ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ સ્ટોક આપણે કોસ્ટ પ્રાઇસે લખ્યો છે 45,000 આ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચનો ટોટલ આપણે અહીંયા ડેબિટ સાઈડ લાવ્યા 4,55,000 એમાંથી તમને ગુડ્સ રિસીવ્ડ થાય છે કોસ્ટ પ્રાઇસ એ કેટલાનો 4,60,000 આપણે જે વર્કિંગ નોટ કરી છે એ જોઈ લઈએ ગુડ્સ રિસીવ્ડ કેટલાનો થાય છે 5,52 ઇનવોઇસ પ્રાઇસ છે તો એની કોસ્ટ પ્રાઇસ જ ટ્રેડિંગ એકાઉન્ટમાં લખાય તો ટ્રેડિંગ એકાઉન્ટમાં એની કોસ્ટ પ્રાઇસ છે 4,60,000 4,60,000 તમને રિસીવ્ડ ગુડ્સ સેન્ડ કેટલો કર્યો તો હેડ ઓફિસે 4,55,000 તો બાકીનું શું કહેવાશે પરચેસ રિટર્ન તો આપણે શું કરવાનું માઇનસ રિટર્ન ડિફરન્સ કેટલો આવ્યો આ પરચેસ આવ્યો ગુડ્સ રિસીવ્ડ થયો તો 4,60,000 એમાંથી ગુડ્સ સેન્ડ હેડ ઓફિસે કેટલો કર્યો તો 4,55,000 એ તમને જે ગુડ્સ સેન્ડ ટુ બંધ કર્યો એકાઉન્ટ એમાંથી જે ડિફરન્સ મળ્યો એ આપણે લાવ્યો ટ્રેડિંગ એકાઉન્ટમાં 4,55,000 અને કોસ્ટ પ્રાઇસ છે 4,60,000 તો માઇનસ કરો એટલે 5,000 શું કહેવાશે તમારું રિટર્ન આ રીતે અમાઉન્ટ તમારે બતાવવાની છે
એના પછી કેશ સેલ્સ 45, ક્રેડિટ સેલ્સ 5,54,600 એ આપેલું છે અને માઇનસ રિટર્ન પણ આપેલું છે. આપણે એન્ટ્રી આપી દીધી હતી એટલે આઉટર આવશે 616,900 પ્લસ ક્લોઝિંગ સ્ટોક 55,000 એટલે ટોટલ આવે છે 6,71,900. 6,71,900માંથી ડેબિટ તમે 4,55 અને 45,000 માઇનસ કરો છો એટલે તમને ગ્રોસ પ્રોફિટ મળે છે 1,71,900 ગ્રોસ પ્રોફિટ. આ ગ્રોસ પ્રોફિટને તમારે લાવવાનું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ 171,900. ટોટલ કરો 171,900, એમાંથી તમારે ડેબિટ અમાઉન્ટ માઇનસ કરવાની છે. ડિસ્કાઉન્ટ અલાઉડ બેડ ડેબ્ટ રેન્ટ સેલેરી સ્ટેશનરી પીડી કેસ ડેપરી ઓન ફર્નિચર એટલે માઇનસ કરો એટલે ડિફરન્સ આવે છે નેટ પ્રોફિટ 86,286,200. આ એ જ નેટ પ્રોફિટ આવ્યો કે જે તમારે બ્રાન્ચ એકાઉન્ટમાં આવ્યો છે એટલે બંને ટેલી થવા જરૂરી છે તો જ સમ સાચો છે. જો એ બંને પ્રોફિટ સિમિલર નથી આવતા તો સમમાં મિસ્ટેક છે. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ નવા સમ તરફ આપણે આગળ વધીશું. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલર ટાઈમિંગ દરમિયાન 9 થી 12 માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.